નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે કેમ છો બધા મજામાં વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયો લેક્ચરના માધ્યમથી આપણે પાઠ નંબર સાત વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ તે પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા અને તે પાઠમાં આપણે પાના નંબર એકસો સિત્તેર ઉપર કોષ્ટક નંબર પાંચ જે આપણે હવે જોવાનું છે ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો શરૂ કરવાનો છે તો ચાલો આપણે ત્યાંથી આગળ વધીએ તો અહીંયા આપણે કોષ્ટક પાંચ સુધારા વધારા કરવા માટેના જે કાંઈ પણ આદેશો છે તે આદેશો આપણે એડિટિંગ કરવા માટેના કમાન્ડ તમને દર્શાવેલા છે તે જોવાના છે તો જેમાં કમાન્ડ લખેલા છે અને તેના ઉપયોગો પણ કીધેલા છે જેમાં સ્મોલ યુ થી શું થશે તો કે અંતિમ સુધારો રદ કરવા માટે એટલે અંડુ જેમ તમે કોમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં કાંઈ પણ કામ કરતા હોય કાંઈ ભૂલ થાય છે કાંઈ પણ ખોટો શબ્દ લખાઈ જાય તો આપણે કંટ્રોલ ઝેડ એટલે કે અંડુ કરતા હોય તો તે રીતનું કામ થશે સ્મોલ યુ દ્વારા પછી જો કેપિટલ યુ હોય તો લીટીમાં કરવામાં આવેલા તમામ સુધારા વધારા એટલે કે આખી લીટી જે છે ને એની અંદર જે કાંઈ પણ ફેરફાર કરી રહ્યા છે બધા એક સાથે રદ થઈ જાય પછી ડબલ સ્મોલ ડી આપેલા છે તો કે એક લીટી દૂર કરવા માટે જે લીટી હોય એ લીટી દૂર થઈ જાય આખી એક લીટી ડિલીટ થાય એન ડબલ ડી એટલે કે એન સંખ્યામાં લીટીઓ દૂર કરવા તમે એન એટલે કે જે નંબર લખ્યો હશે માનો કે પાંચ લખ્યા હોય તો પાંચ લીટી એક સાથે ડિલીટ થાય પછી ડી કેપિટલ ડી છે તો કરસર પછી આવેલું લીટીનું તમામ લખાણ દૂર કરવા માટે કેપિટલ સીથી કરસર પછી આવેલું લીટીનું તમામ લખાણ દૂર કરી નવું લખાણ ઉમેરવા માટે લખાણ ઉમેરવાનું પૂરું કરવા કી દબાવી પડે અને સ્મોલ ડી અને ડબલ્યુ બંને સ્મોલ છે તો એક શબ્દ દૂર થશે એટલે કે ડિલીટ થશે ડી ડબલ્યુ તો જે નંબર તમે લખેલા હશે તે નંબર પ્રમાણે શબ્દ ડિલીટ કરશે સ્મોલ સી ડબલ્યુ તો શબ્દ બદલવા માટે જેમ રિપ્લેસ આપણે કરીએ ને એવી રીતે પછી એક્સ છે જે સ્મોલ તો નીચે આવેલો એક અક્ષર દૂર કરવા માટે એટલે કે ડિલીટ કરવા માટે જ્યાં દૂર કરવા માટે છે એનો અર્થ તમારે એવો કરવાનો કે શબ્દ ડિલીટ કરવા માટે પછી કેપિટલ એક્સ છે તો ની પહેલા આવેલો એક અક્ષર ડિલીટ કરવા એટલે કે બેક સ્પેસ જેવું જ કામ થાય પછી સ્મોલ આર તો એક અક્ષર બદલવા માટે કેપિટલ આર કરસર પછી આવેલા અક્ષરો દૂર કરી નવા લખાણ ઉમેરવા માટે ઓવર જેવું થાય કે જૂનું ભૂસાતું જાય માથે નવું લખાતું જાય સ્મોલ એસ તો કરસરની નીચે રહેલો એક અક્ષર બદલી લખાણ ઉમેરવાનું ચાલુ રાખવા માટે કેપિટલ એસ આખી લીટીને બદલી લીટીની શરૂઆતમાં લખાણ ઉમેરવા માટે પછી ટીલ્ડની નિશાન છે તો એક અક્ષરનો કેસ બદલવા માટે કેસ એટલે કે જો અક્ષર એક અક્ષર જે છે તે કેપિટલ હોય તો સ્મોલ થાય સ્મોલ હોય તો કેપિટલ તે રીતે અને પૂર્ણ વિરામ છે તો છેલ્લે આપવામાં આવેલો કમાન્ડ પુનરાવર્તિત કરવા માટે એટલે કે છેલ્લે જો માનો કે તમે ટીલ્ડનો ઉપયોગ કરેલો હોય તો તેને તે પુનરાવર્તિત થાય વી મેડિટર આપણી ફાઇલમાંથી માહિતીની નકલ હંગામી બફરમાં અને હંગામી બફરમાંથી ફાઇલમાં કરવાની પરવાનગી આપે છે એટલે કે જ્યારે તમે કોઈ પણ શબ્દ કોઈ અક્ષર કોઈ લીટીને જ્યારે કોપી કરો છો ત્યારે નોર્મલી બફરમાં કોપી થાય આમ નોર્મલી આમાં હંગામી બફર લખ્યું છે નહીતર ખરેખર શું હોય તો કે ક્લિપ બોર્ડ હોય બરાબર તે ક્લિપ બોર્ડની અંદર કોપી થતી હોય અને જ્યારે તમે પેસ્ટ કરો ત્યારે ક્લિપ બોર્ડમાંથી તમારા ફાઇલમાં તે પેસ્ટ થાય કોષ્ટક 6 માં ડેટા મેળવવા અને ડેટા જોડવા માટેના કેટલાક આદેશોની યાદી આપી છે તો ચાલો તેને પણ આપણે જોઈએ કોષ્ટક નંબર છ ડેટા મેળવવા અને જોડવાના આદેશો કમાન્ડ ટુ કોપી એન્ડ પેસ્ટ તો એના માટેના કમાન્ડ અને એના ઉપયોગો અહીં આપણને કીધા જેમાં ડબલ સ્મોલ વાય છે તો કરસર ધરાવતી વર્તમાન જે લીટી હોય એટલે કે જે લીટીમાં કરસર છે તેની નકલ બફર માં કરવા માટે ડબલ વાય નો ઉપયોગ થાય પછી એન ડબલ વાય એટલે શું એન કેપિટલ છે ડબલ વાય સ્મોલ છે એટલે એટલે નંબર થશે તો વર્તમાન તમે જેટલી સંખ્યા લખશો એટલી સંખ્યાની લીટીઓની બફરમાં કોપી થશે નકલ થશે અને સ્મોલ પી એટલે બફરમાં આવેલી લીટીઓને કરસર ના વર્તમાન સ્થાન ની નીચે ઉમેરવા એટલે કે પેસ્ટ કરવા માટે જે તમે કોપી અગાઉ કરી ચૂક્યા છો એને કરસર જ્યાં છે ત્યાંથી નીચે પેસ્ટ કરવી હોય તો કરી શકાશે હવે વિદ્યાર્થી મિત્રો વાત આવે છે કે માહિતી શોધવી અને બદલવી દાખલા તરીકે મારે એક માહિતી જે છે તે માહિતીને સર્ચ કરવી છે જેમ કે આપણે જે બનાવેલી ફાઇલ હતી એ ફાઇલમાં આપણે ગાંધી લખેલું છે તો હવે ગાંધી બદલે મારે ગાંધીજી જ્યાં જ્યાં મહાત્મા ગાંધી લખેલું છે ત્યાં ગાંધીજી થઈ જાય એવું કરવું છે બરોબર તો તેવું કઈ રીતે થઈ શકે તે આપણે જોઈએ સૌથી પહેલા ડોક્યુમેન્ટમાં માહિતી શોધવી અને તેને બદલવી એ વપરાશકર્તા દ્વારા કરવામાં આવતી એક સામાન્ય ક્રિયા છે ફાઇલમાં કોઈ શાબ્દિક માહિતી કે પદાવલી શોધવા માટે વિમ એડિટર વિશિષ્ટ આદેશો ની પરવાનગી તમને આપે છે બરોબર તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે કોષ્ટક નંબર સાત એમાં ફાઇલમાં માહિતી શોધવા અથવા તો શોધીને એને બદલવી હોય તો એ કઈ રીતે બદલાય એના માટેના આદેશોની એક યાદી તમને દર્શાવેલી છે તે આપણે યાદી જોઈએ તેનો ઉપયોગ જોઈએ અને ત્યાર પછી એનું લાઈવ પ્રેક્ટિકલ પણ એકવાર કરીએ તો આના પછીનું પેજ આપણે ઓપન કરશું તો અહીંયા આપણને જે કોષ્ટક આપેલું છે શોધવા અને બદલવાની ક્રિયા કરવા માટે આગળની દિશામાં લખાણની શોધ ચાલુ રાખવા માટે બરોબર પ્રશ્નાર્ચિન્હ એટલે પાછળની દિશામાં એટલે કે બેકવર્ડમાં લખાણની શોધ કરવા માટે પછી એન એટલે ફરી તેજ દિશામાં શોધ કરવા માટે શિફ્ટ સાથે એન એટલે ફરી એની વિરુદ્ધ દિશામાં જે દિશામાં તમે શોધ કરી રહ્યા છો તેની વિરુદ્ધ દિશામાં શોધ કરવા માટે પછી કેપિટલ છે તો કી દબાવી શોધ માટેનો અક્ષર કરવાનો રીતે અને વર્તમાન લીટીમાં આવેલા તે અક્ષર ઉપર કર્સર આપમેળે ગોઠવાઈ જશે ત્યાં તમને લઈ જશે શિફ્ટ એફ કરશો તો એફ જેવું જ કામ કરશે પરંતુ જે દિશામાં થાય છે એની વિરુદ્ધ દિશામાં થશે શિફ્ટ એફથી

ઓલ્ડ ને ન્યુ સ્ટ્રીંગ સાથે બદલશે એટલે કે જૂનું જે જે તમે જેની જગ્યાએ લખવા માંગો છો તે લખાણ રિપ્લેસ થઈ અને ત્યાર પછી છે કોલન ઓબ્લિક ઓલ્ડ સ્ટ્રિંગ ઓબ્લિક ન્યુ સ્ટ્રીંગ ઓબ્લિક જી એટલે કે વર્તમાન લીટીમાં તમામ જે કંઈ પણ ઓલ્ડ સ્ટ્રીંગ છે તેની જગ્યાએ તમે જે ચેન્જ કરવા માંગતા હશો તે બદલાય બદલાઈ જશે પછી ઓબ્લિક ઓલ્ડ ઓબ્લિક ઓબ્લિક ન્યુ જી એટલે કે આખી ફાઇલમાં આવેલા તમામ જૂના જે શબ્દ છે એની બદલે નવા શબ્દ આપમેળે બદલાઈ જશે અને કોલન પર્સન્ટેજ એ ઓબ્લિક ઓલ્ડ સ્ટ્રીંગ ઓબ્લિક ન્યૂ સ્ટ્રીંગ ઓબ્લિક જી સી એટલે કે આખી ફાઇલમાં આવેલા તમામ જે જૂના શબ્દ છે તેની બદલે તમે જે રિપ્લેસ કરવા માંગો છો તે શબ્દ બદલાશે પરંતુ દરેક શબ્દ બદલતા પહેલા તમને કન્ફર્મ કરવામાં આવશે કે શું તમે ખરેખર આ શબ્દની જગ્યાએ ચેન્જ કરવા માંગો છો ઘણી વખત એવું પણ થાય કે આપણે તે શબ્દ ચેન્જ ન કરવો હોય તો આપણે ત્યાંથી નેક્સ્ટ કરી દઈએ તે શબ્દ બદલાય નહીં દાખલા તરીકે આપણી પાસે એક ઉદાહરણ છે કે સૌથી પહેલા તો આપણે અબાઉટ મહાત્મા ગાંધીજી વાળી જે ફાઇલ છે તે આપણે ઓપન કરવાની થશે તો સૌથી પહેલા ચાલો આપણે તે ફાઇલ ઓપન કરીએ અને એના માટે આપણે લિનક્સ ને શરૂ કરવું પડે તો લિનક્ષ ને શરૂ કરવા માટે આપણી પાસે વર્ચ્યુઅલ બોક્સ છે જ વર્ચ્યુઅલ બોક્સની મિત્રો એક ખાસિયત એ છે કે લાસ્ટ ટાઈમમાં તમે જ્યાંથી બંધ કરેલી ફાઇલ હોય ત્યાંથી ને તમારે ચાલુ કરવી હોય તો કરી શકાય આ એ જ સ્ક્રીન છે જ્યાં આપણે મહાત્મા ગાંધીજી વિશેની ફાઇલ બનાવેલી હતી તો ત્યાંથી ને તમને આગળ ચાલુ કરી આપે છે તો હવે આપણે પેલા તો મહાત્મા ગાંધીજી વાળી ફાઇલની અંદર આપણે જઈશું અને આ ફાઇલ ની અંદર ગયા પછી એસ્કેપ કી દબાવીને કોલન આપશો એટલે લાસ્ટ લાઇન મોડ આવી જશે નીચે તમને કોલનની નિશાની અહીંયા તમને જોવા મળે છે દર્શાવે છે કે તમે લાસ્ટ મોડમાં છો અને હવે તમે કોઈ કમાન્ડ આપશો તો તેનો આદેશ પ્રમાણે અમલ થશે તો કોલન પછી પર્સન્ટેજ એસ ઓબ્લિક ગાંધી ઓબ્લિક ગાંધીજી ઓબ્લિક જી તો મિત્રો અહીંયા એવું કરશે કે જ્યાં જ્યાં પણ જે આ ગાંધી શબ્દ આવે છે અહીંયા આવે છે પછી અહીંયા આવે છે બરોબર છે તો એ બધા શબ્દની જગ્યાએ ગાંધીજી થઈને આવશે જો અહીંયા પણ છે લિટલ ગાંધી તો આ બધાની જગ્યાએ ગાંધીજી એવું લખાઈને આવી જશે જો હવે આપણે એન્ટર આપીએ એટલે હમણાં અમલ થઈ જશે અને અમલ થઈ ગયા પછી તમે જોઈ શકો છો માત્ર ગાંધી નથી પણ ગાંધીજી અહીંયા પણ ગાંધીજી થઈ ગયું છે અને અહીંયા પણ ગાંધીજી તમને જોવા મળે છે તો આ રીતે તમે પણ ફેરફાર કરી શકો છો ત્યાર પછી આગળ આપણે જોઈએ માટે આને મિનિમાઇઝ કરી મિનિમા તો અહીંયા આવેલું ઉદાહરણ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે એટલે ત્યાર પછીનું પેજ સીધું આપણે ઓપન કરીએ હવે વીમ એડિટર વડે લિનક્સ આદેશનો અમલ આપણે કઈ રીતે કરવાનું છે તેની વાત કરવાની છે કે વિમ એડિટરમાંથી જ લિનક્સના આદેશોનો અમલ કરવાનો શક્ય બને છે કોઈપણ લિનક્સ આદેશનો અમલ કરવા માટે આપણે આદેશ પહેલા ઉદગારચી ટાઈપ કરવું પડે બરાબર એ ટાઈપ કરવાની જરૂર રહેશે જો અંદર તમે આદેશો કરતા હોય તો જનરલી ટાઈપ કરતા હોય તો કંઈ કરવાની જરૂર રહેતી નથી દાખલા તરીકે જે ડિરેક્ટરીમાં આપણે કામ કરી રહ્યા છીએ તે વર્તમાન ડિરેક્ટરી આપણે જોવા ઈચ્છતા હોઈએ બરોબર તો નીચે મુજબ આપણે પગલા અનુસરવા પડે જેમાં પેલું છે કમાન્ડ પ્રોમ્પ્ટ ઉપર વીઆઈ ટાઈપ કરીને ઓપન કરવાનું એ છે આર અને ઓબ્લિક કરે આર અને અને પછી ડી એટલે કે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી એવું ટાઈપ કરીને આપણે એન્ટર આપશું તો આપણને વર્તમાન ડિરેક્ટરી જોવા મળશે બરોબર તો ચાલો આપણે એ કરીએ કે આપણી પાસે ઓલરેડી છે જ બરોબર લાસ્ટ લાઇન મોડ માં ફરી પાછા આપણે વીઆઈ ઓપન કરશું વીઆઈ ઓપન થઈ ગયા બાદ આપણે અહીંયા આર ટાઈપ કરવો છે આર પેલા ઇન્સર્ટ મોડ ચાલુ કરશું આર દબાવશું હવે આર દબાવ્યા બાદ ઉદ્ગાર ચિહ્ન અને પછી પી ડબલ્યુડી પણ મિત્રો આવું કરવાથી કાંઈ નહી થાય આપણે લાસ્ટ લાઈન મોડમાં લેતા ભૂલી ગયા એટલે એસ્કેફ કોલન અને હવે તમારે આર પછી ઉદ્ગાર ચિહ્ન અને હવે પી ડબલ્યુડી આપવાનું રહેશે ઉપર આપશો તો કઈ નહીં થાય તો તમને તરત જ હોમ અને નિર્મલ એવી રીતના બતાવી દે છે બરાબર આ રીતે તમને લખેલું જોવા મળે હવે મિત્રો વાત આવે છે સેલ સ્ક્રિપ્ટ તો સેલ સ્ક્રીપ્ટ થી શું થાય અને શું કરી શકાય તેના દ્વારા તે હવે આપણે શીખવાનું છે એના માટે આપણે આગળ જોઈએ અહીંયા તમને ઉદાહરણ જોવા મળે છે ત્યાર પછીનું પેજ આપણે જોઈએ તેમજ વિડીટર માંથી એક સમયે ફક્ત એક જ આદેશનો આપણે અમલ કરવાની પરવાનગી આપણને મળે બરોબર પણ મિત્રો આપણે એવું કરવું છે કે એક કરતા જાજા બધા કમાન્ડ ભેગા કરીને એનો અમલ કરવો હોય તો

નિયંત્રિત કરે છે બરાબર નિયંત્રિત રીતે કરે છે તો આવી સ્ક્રિપ્ટ આપણે વપરાશકર્તા પાસેથી ઇનપુટ લે અને આપેલા ઇનપુટ પ્રમાણે અલગ અલગ કાર્ય કરે તેવા પ્રકારની સ્ક્રિપ્ટ બનાવી શકીએ બરાબર તો હવે આપણે મુદ્દા નંબર સાત પોઈન્ટ ચાર પોઈન્ટ એક સેલ સ્ક્રિપ્ટ બનાવી અને તેનો અમલ કઈ રીતે કરવો તે આપણે જોઈએ તો કે આપણે કોઈ પણ ટેક્સ એડિટર વડે સેલ સ્ક્રીપ્ટ બનાવી શકીએ આપણે પણ બનાવીશું બરોબર તો સેલ સ્ક્રીપ્ટના કેટલાક પ્રયોગો એટલે કે પ્રેક્ટિકલ હવે આપણે સમજશું જે નીચે મુજબ છે જેમાં પહેલું છે પ્રયોગ એક તો પેલા પ્રયોગમાં આપણે શું કરવાનું છે એ હું તમને કહી દઉં અને પછી એક અગત્યની વાત કહી દઉં પેલું છે એનો હેતુ એ છે કે ઉપયોગકર્તાનું સ્વાગત કરતો સંદેશો તમને સ્ક્રિપ્ટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવે બરોબર એવી આપણે સ્ક્રિપ્ટ તૈયાર કરવી છે તો એના માટે આપણે આવું કરવું પડે તમારે વીમ એડિટરમાં વીઆઈ અને સ્ક્રિપ્ટ વન ડોટ એસ આ તમારે લખવું પડે એટલે સ્ક્રિપ્ટ વન છે તે લખાઈ જશે ત્યાર પછી એની અંદર સ્ક્રિપ્ટ વન નામની ફાઇલ બનશે અને તમારા નીચે મુજબ અહીંયા સ્ક્રીનશોટમાં જે તમને જોવા મળે છે તે આખી સ્ક્રિપ્ટ લખવાની રહેશે બરોબર આ મુજબ તમારે સ્ક્રિપ્ટ લખી નાખવાની રહેશે અને લખાઈ ગયા પછી શું કરવું તે પણ આપણે જોશું પરંતુ પહેલા આટલું લખવાનું છે અને એક બીજી વાત છે મિત્રો કે આપણને એવું કહેવામાં આવ્યું કે સેલ સ્ક્રિપ્ટ તમે બે રીતે બનાવી શકો છો એક તો ટેક્સ એડિટરનો ઉપયોગ કરીને પણ બને અને બીજું વીમ એડિટર ની અંદર પણ બને પણ મિત્રો યાદ રાખજો અંદર સ્ક્રિપ્ટ બનાવવામાં હર તકલીફ પડે કારણ કે એક શબ્દ એક વાક્ય એક સેજમથી પણ ભૂલ થઈ તો એને સુધારવામાં તમારો સમય વેસ્ટ થશે અને એ સુધારવામાં સુધારવામાં ઘણી વખત તમારી આખી સ્ક્રિપ્ટ ડિલીટ થઈ જાય એવું પણ બનશે એટલે હું ડરાવતો નથી તમને સમજાવું છું તો એના કરતાં જો તમે ટેક્સ એડિટરનો ઉપયોગ કરીને સ્ક્રિપ્ટ બનાવશો તો પણ વ્યવસ્થિત રીતે તમને સ્ક્રિપ્ટ બનાવેલી દેખાશે અને એનો ઉપયોગ કરી શકશો એ બંને રીત આપણે બે રીત જોવી છે પેલા વીમ એડિટરનો ઉપયોગ કરીને આપણે સ્ક્રિપ્ટ બનાવીએ અને ત્યાર પછી ટેક્સ એડિટરના ઉપયોગથી સ્ક્રિપ્ટ બીજી બનાવશું બરાબર પહેલી સ્ક્રિપ્ટ છે આપણે વીમ એડિટર દ્વારા બનાવીએ તો ચાલો કઈ રીતે બનશે તે જોઈએ તો સૌથી પહેલા તો આપણે આમાંથી બહાર નીકળી જવું પડે લાસ્ટ લાઇન મોડ કરીને ડબલ્યુ ક્યુ ફાઇલ નું નામ આપણે આપ્યું નથી એટલે ખાલી ક્યુ આપી દઈ તો આપણે કોઈ નામ આપી દઈએ આઉટપુટ ભલે સેવ થઈ જાય ડબલ્યુ ક્યુ વન ટુ થ્રી પૂર મિત્રો હવે આપણે ફાઇલ જે બનાવવાની છે તે આવી રીતે બનાવી નાખશું આઈ સ્ક્રિપ્ટ પણ યાદ રાખજો કે તમે માં જો પેલો એસ કેપિટલ હોય તો તમારે એવી જ રીતે લખવું પડશે એટલે આપણે અત્યારે સ્ક્રિપ્ટ જે છે તે સ્મોલ જ લખીએ છીએ સ્ક્રિપ્ટ વન ડોટ આ રીતે આપણે લખીને એન્ટર આપશું એટલે આપણે સ્ક્રિપ્ટ વન નામની ફાઇલની ની અંદર આવી ગયા નવી ફાઇલ બની ગઈ ત્યાર પછી આપણે અહીંયા એક નોંધ લખવી છે નોંધ લખવા માટે આ સ્ક્રિપ્ટ ની અંદર હેઝ નો ઉપયોગ થાય છે બરોબર પેલા ઇન્સર્ટ મોડ ચાલુ કરી દેવાનો અને હવે હેઝ નો ઉપયોગ કરવાનો નોંધ લખવા માટે કે આ સ્ક્રિપ્ટ વન છે એ શા માટે લખેલી છે તો કે અહીંયા આપણે સ્ક્રિપ્ટ વન લખશું અને પછી કોલન કરીને લખીએ સ્ક્રિપ્ટ ટુ પછી અહીંયા કેપિટલ નોલ લખો તો હાલે એમાં કઈ ફેરફાર ન પડે

એન્ટર આપી એટલે હવે તમે અહીંયા પેલા તો તમારે શું કરવું પડે તો કે એક વાક્ય લખશું આપણે ક્લિયર તો હવે આ ક્લિયરથી શું થશે મિત્રો એ તમને કહી દઉં કે જ્યારે તમે તમારા ટર્મિનલમાં આ પ્રોગ્રામને રન કરશો તો જે જૂનું બધું હશે ને જે સ્ક્રીન ઉપર એકદમ ક્લિયર સ્ક્રીન થઈ જશે અને માત્ર એક આઉટપુટ જ તમને અત્યારે આ જે સ્ક્રિપ્ટ લખાય છે તેનો જ જવાબ તમને જોવા મળે જૂનું બધું ભૂસાઈ જાય બરોબર હવે અહીંયા આપણે એક કમાન્ડનો ઉપયોગ કરવાનો છે ઈકો તો હવે આ જે ઇકો છે એના ઉપયોગમાં જે તમે લખેલું હશે ને ઈકોમાં આપણે છઠ્ઠા પાઠમાં આ બધું શીખી ગયા છે ઇકો કમાન્ડ છે વુ કમાન્ડ છે આ બધા કમાન્ડ આપણે શીખા છે બરોબર તો ઈકોમાં તમે હેલો લખશો એટલે સામે તમને રિપ્લેમાં પણ હેલો મળે પછી બીજો કમાન્ડ છે વુ પણ જો વુ લખવામાં ભૂલ થાય તો તમારે ફરી વખત લખવું પડશે વુ એમ આઈ અને ઇકો વેલકમ ટુ ઉિનક્સ પૂરું આટલું આપણે લખ્યું છે હવે આ જે લખાણ લખાઈ ચૂક્યું છે તો અહીંયા આપણી આ સ્ક્રિપ્ટ બની ગઈ છે તો આપણે પેલા એસ્કેપ આપશું એટલે આપણે ઇન્સર્ટ મોડમાંથી કમાન્ડ મોડમાં જતા રહ્યા પછી કોલન આપશું એટલે આપણે લાસ્ટ લાઇન મોડમાં જતા રહ્યા અને ડબલ્યુ ક્યુ આપશું એટલે રાઈટ એ થઈ જશે જે કંઈ લખ્યું સેવ થશે અને ક્યુ થી ક્વીટ થશે તો હવે આપણે એન્ટર આપીએ હવે મિત્રો એ જ રીતે તમે જે સ્ક્રિપ્ટ લખેલી છે તે સ્ક્રિપ્ટને આપણે રન કરવી છે મતલબ કે હું અત્યારે સ્ક્રિપ્ટ વન લખી ચૂક્યો તો મારે એ સ્ક્રિપ્ટનો જવાબ જોવો હોય તો કઈ રીતે જોઈ શકાય તો એના માટે તમે બી બેસ કરીને સ્ક્રિપ્ટ વન ડોટ લખો તોય ચાલે અને ખાલી sh કરો sh સ્પેસ સ્ક્રિપ્ટ વન ડોટ હવે એન્ટર આપો એટલે તમને તમારી સ્ક્રિપ્ટનો જવાબ જોવા મળશે જે આવે છે હેલો ત્યાર પછી અહીંયા લખેલું છે નિર્મલ નિર્મલ શા માટે તો કે આપણે અત્યારે જે યુઝર નામથી લોગિન થયા છે તે યુઝરનું નામ છે નિર્મલ હવે કદાચ એની બદલે તમે તમારા નામથી લોગિન થયા હોય નવું યુઝર બનાવીને તમારું નામ લખેલું હોય તો ત્યાં નિર્મલની બદલે તમારું નામ પણ આવી શકે છે અને કઈ તારીખે કેટલા વાગે આપણે લોગિન થયા તેની પણ ડિટેલ આપણને જોવા મળે છે ત્યાર પછી વેલકમ ટુ વન ટુ લિનક્સ બસ આટલું તમને બતાવે છે બરોબર તો આ રીતે આપણે એક સ્ક્રિપ્ટ બનાવી કે જે હતી ટર્મિનલની અંદર વીમ એડિટર દ્વારા બનાવી હતી મિત્રો હવે એક સ્ક્રિપ્ટ આપણે એવી બનાવશું કે જે ટેક્સ એડિટર દ્વારા બનશે અને એ પણ એકદમ સરસ રીતે કંઈ પણ ભૂલ થઈ જાય તો સુધારવાની અનુકૂળતા રહીએ તે મુજબ આપણે જોવાની છે બરોબર એટલે હવે બીજી સ્ક્રિપ્ટ આવે છે તો ચાલો હવે આપણે બીજી સ્ક્રિપ્ટ જોઈએ પણ એની પહેલા એક વાત કહી દઉં ટર્મિનલ આપણે બંધ કરીએ છીએ અને પ્લેસીસ માંથી કમ્પ્યુટરમાં તમે બનાવેલી જે સ્ક્રિપ્ટ છે તે કમ્પ્યુટરના હોમ ડિરેક્ટરીમાં જોવા મળી જશે બરોબર એટલે જો તમે આ નિર્મલમાં જશો તો તમને સ્ક્રિપ્ટ વન છે એ જોવા મળે છે તો એવી જ રીતે આપણે સ્ક્રિપ્ટ ટુ બનાવવાની છે તો એ ક્યાં બનાવવાની થશે એ પણ આપણી હોમ ડિરેક્ટરીમાં થશે એટલે આપણે સીધું હોમ ફોલ્ડર ઓપન કરવાનું રહેશે એને મોટી સાઇઝ કરી નાખશું આપણે અને અહીંયા સ્ક્રિપ્ટ વન લખેલી છે એવી જ રીતે આપણે સ્ક્રિપ્ટ ટુ લખવી છે તો એટલા માટે આપણે રાઇટ ક્લિક આ જે આઈકોન છે અહીંયા નહીં પણ ખાલી ભાગમાં રાઇટ ક્લિક કરશું ક્રિએટ ડોક્યુમેન્ટ અને એમાં એમ્ટી ફાઇલ એમાં એમટી ફાઇલ કર્યા પછી આપણે લખવાનું સ્ક્રિપ્ટ ટુ પણ મેં કીધું એ મુજબ સ્ક્રિપ્ટ તમે જેમ લખ્યું હશે એ રીતે જ લખવું પડશે એટલે બને ત્યાં લગી વચ્ચે સ્પેસ મૂકવાની કે એવી કોઈ કોશિશ ન કરતા સળંગ જ રાખજો અને કેપિટલ સ્મોલ અક્ષર કરવાની જરૂર નથી સ્મોલ જ રાખજો કેપિટલ કરતા નહીં સ્ક્રિપ્ટ ટુ ડોટ એસેચ એટલે સ્ક્રિપ્ટ ટુ પણ ઈ તમે જોઈ શકો છો સ્ક્રિપ્ટ વન જેવા આઈકોન થી ને જ સ્ક્રીપ્ટ ટુ આવી ગઈ છે હવે આપણે સ્ક્રિપ્ટ 2 ની અંદર લખીએ છીએ જે સ્ક્રિપ્ટ આપણે બનાવવાની છે કઈ સ્ક્રિપ્ટ બનાવવાની છે તો કે ઉપયોગ કરતાનું ફક્ત નામ દર્શાવતો સ્વાગત સંદેશો આવે તેવી સેલ સ્ક્રિપ્ટ આપણે બનાવી છે બરોબર તો ચાલો હવે આપણે એવી સ્ક્રિપ્ટ બનાવીએ તો સૌથી પહેલા આપણે સ્ક્રિપ્ટ ટુ માટે કોમેન્ટ લખીએ હવે આ કોમેન્ટ લખવાનું કામ શું તો કે કોમેન્ટનું આમ બીજું કઈ કામ નથી પણ જે ઉપયોગ કરતા આપણી સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરે તો એને ખ્યાલ આવે કે આ સ્ક્રિપ્ટ શા માટે લખાયેલી છે બરોબર તો આપણે હેઝ કરીને સ્ક્રિપ્ટ ટુ પછી કોલન કરીને આપણે લખીએ અને અહીંયા તો અક્ષરના કલર પણ અલગ અલગ આવશે જેનાથી તમને ખબર પડશે તમારો કમાન્ડ સાચો છે ખોટો જો તમે ટેક્સ એડિટરનો ઉપયોગ કરીને લખશો તો તમને ફાયદો Thus a modified script to welcome the user who has logged. ઇન્ટ ખોટું લખાઈ ગયું તો આપણે તરત જ સુધારી શકીએ વાર લાગે નહીં ઇન્ટુ ધ સિસ્ટમ હવે અહીંયા આપણે ક્લિયર કરશું ક્લિયર હર વખતે આપણે દેશું જેથી આપણું જૂનું આઉટપુટ છે તે જતું રહે નવું માત્ર આપણને દેખાય ઇકો કરીને આપણે લખશું જો વચ્ચે સ્પેસ રાખશો થોડી થોડી તોય હાલ છે કમાન્ડમાં જેથી આપણને એકદમ ભેગું ભેગું ન લાગે હેલો હવે ડબલ ઇન્વર્ટેડ કોમામાં ટીલ્ડ ની નિશાની સાથે લખવાનું છે વુ એમ આઈ ત્યાર પછી પાઇપની નિશાની જોડવાની છે એટલે ઊભી લીટી કટ માઇનસ ડી છે ડબલ કોમા ની અંદર જે કાંઈ પણ છે આપણે કટ કરી નાખી એફ અને અહીંયા એલ કરેલો છે ટીલની નિશાની પૂરી ડબલ કોમા પૂરા એન્ટર અને ત્યાર પછી વરી ઇકો વેલકમ ટુ બન ટુ લિનક્સ બસ હવે આપણે આને સેવ કરી દેશું નામ તો ઓલરેડી લખાઈ ગયું છે માત્ર એકવાર સેવ કરવાનું રહેશે અને સેવ કર્યા બાદ મિત્રો ટર્મિનલમાં જવું પડશે આપણે તો એપ્લિકેશનમાંથી ટર્મિનલ આપણે ઓપન કરી લેશું અને ટર્મિનલમાંથી જેમ પહેલી સ્ક્રિપ્ટ આપણે રન કરી તેમ એમ એસેચ સ્ક્રીપ્ટ ટુ ડોટ એસેચ પાછળ ડોટ એસેચ આપવાનું ભૂલવાનું નહીં નહીતર જવાબ નહીં આવે જો અહીંયા હેલો લખેલું પણ અહીંયા જો કટ ધ મસ્ટ બી એ સિંગલ કેરેક્ટર ટ્રાય કટ અને હેલ્પ કરીને એનો અર્થ એવો થયો કે આપણે જે કટ વાળું વિધાન લખેલું છે એમાં ક્યાંક ભૂલ રહી ગઈ છે મિત્રો આ તમને બતાવવા માટે ખાસ મેં એક પ્રયત્ન કરેલ હતો કે કોઈ એરર આવે તો કઈ રીતે તમને જોવા મળે છે બરોબર ચાલો આપણે તે પ્રોબ્લેમને સોલ્વ કરીએ તો જોઈએ સ્ક્રિપ્ટ માં આપણાથી શું ભૂલ રહી ગઈ છે તો સિંગલ ડેલીમીટરનો યુઝ કરવાનું કે છે એક વખત જોઈએ છીએ કે હવે જે કાંઈ પણ ફેરફાર કરો ને એને તરત તમારે સેવ કરવાનું રહેશે કારણ કે જો તમે સેવ નહીં કરો ને તો નહીં આવે ને અહીંયા ઈફ નથી પણ એ માઈનસ એફ છે એ મારી ભૂલ હતી બરોબર હવે આપણે જોઈએ કે આવે છે કે કેમ થોડી વાર મિનિમાઈઝ કરી દઈએ ટર્મિનલ ઓલરેડી છે જ આપણી પાસે તો ઓપન કરવાની જરૂર નથી હવે ફરી એક વખત આપણે રન કરીએ જો કાંઈ ભૂલ હશે તો હજી પણ આપણને એ જ ભૂલ બતાવે છે એસએચ સ્ક્રિપ્ટ ટુ પણ જે કઈ ભૂલ હતી એ સુધારેલી છે કે કેમ એને તમારે એક વખત સેવ કરવી પડશે હજી ભૂલ જ છે જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી તે ભૂલ તે જે ભૂલ થઈ છે તેને આપણે સુધારવી પડશે બરોબર આ તમે જોઈ શકો છો જવાબ તમને જોવા મળે છે હેલો નિર્મલ નિર્મલ પછી જે તારીખ ને સમય ને એવું બધું આવતું હતું તે બધું નીકળી ગયું વેલકમ ટુ ઓબન ટુ લિનક્સ હવે અહીંયા તમારે એ જોવાનું રહેશે કે તમને તમારી સ્ક્રિપ્ટમાં એટલે આ સ્ક્રિપ્ટ નહીં પણ ત્યાર પછીની જે સ્ક્રિપ્ટ ટુ હતી જે અગિયારમાં પેજ ઉપર છે હા આ સ્ક્રિપ્ટમાં તમને જે આ દેખાય છે એ વન છે કારણ કે નોર્મલી કમ્પ્યુટરમાં જ્યારે તમે ટેક્સ એડિટરની અંદર લખતા હોય તો એલ પણ આ પ્રકારનો દેખાય તમને તો અહીંયા જે લખેલો છે તે વન છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું રહેશે હવે ત્યાર પછીની આપણે ત્રીજી સ્ક્રિપ્ટ જોઈએ છીએ કે તેનાથી આપણે શું કરી શકીએ છીએ બરોબર તો સ્ક્રિપ્ટ નંબર ત્રણ આપણે જોઈએ આગળ પાના નંબર એકસો છોતેર જેમાં ઉપયોગકર્તાનું નામ લોગિન તારીખ અને સમય દર્શાવતો સંદેશો દર્શાવતી એક સ્ક્રિપ્ટ જોવા મળે તેવા પ્રકારની આપણે સ્ક્રિપ્ટ બનાવવા જઈ રહ્યા છીએ આ પ્રકારની સ્ક્રિપ્ટ આપણે બનાવવાની થશે તો ચાલો આપણે બનાવીએ હવે મિત્રો ફરી પાછા આપણે ટેક્સ એડિટરનો જ ઉપયોગ કરીશું આ સ્ક્રિપ્ટ બીજી બની ગઈ છે તો ફાઇલમાંથી ન્યૂ લઈને આપણે નવી સ્ક્રિપ્ટ માટેનું એક પેજ લઈ લઈ જેને આપણે અત્યારે નામ નથી આપ્યું પણ પછી નામ આપી દઈશું તો અહીંયા હેઝ કરીને આપણે લખવાનું રહેશે જો તમે ફાઇલને સેવ કરશો તો ચોક્કસપણે તમને તરત જ નામ બતાવી દેશે બરોબર તો અહીંયા આપણે નામ લખી નાખીએ છીએ સ્ક્રિપ્ટ થ્રી ડોટ એસએચ અને સેવ તો તમને કલર બતાવશે નહીતર કલર નહીં બતાવે જો ફાઇલ સેવ નહીં હોય તો કલર આવશે નહીં જે અક્ષરમાં કલર આવે છે તે ન બતાવે હવે આપણે લખીએ સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટ્રી સ્ક્રિપ્ટ ટુ વેલકમ ધ યુઝર એન્ડ ડિસ્પ્લે લોગ ઇન એન્ડ ડેટર તારીખ અને સમય દર્શાવતી સ્ક્રિપ્ટ આપણે જોઈએ સૌથી પહેલું વિધાન હંમેશા ક્લિયર જ રાખવાનું રહેશે જેથી તમારી સ્ક્રીનમાં જૂનું જે કંઈ પણ હોય એ ક્લિયર થાય માત્ર આઉટપુટ તમને જોવા મળે નહીંતર એકદમ ખીચડા જેવું ભેગું થઈ જશે ઇકો हेलो ત્યાર પછી ઇકો ડબલ કોટ માં ટિલ્ડ ની નિશાની બુ એમ આઈ ત્યાર પછી પાઇપ ની નિશાની કટ માઈનસ ડી ડબલ કોટ ચાલુક બંધ માઈનસ એફ અને 1 ત્યાં ટિલ્ડ પૂરું ડબલકોમાપુરા ઇકો વેલકમ ટુ ઉબન ટુ લિનક્સ હવે આવશે ઇકો એક નવું વિધાન છે ધ કરંટ ડેટ એન્ડ ટાઈમ ઇઝ ત્યાર પછી ડેટ લખી નાખવાનું રીએ કે જે ડેટ હશે તે તમને દર્શાવશે બસ આટલું થઈ જાય પછી આપણે આ ફાઇલને આપણે સેવ કરી નાખવાની રી સેવ થઈ ગયા બાદ તમે ટર્મિનલમાં સ્ક્રિપ્ટ ત્રણ કરીને રન કરી શકો એ સ્ક્રિપ્ટ ટુ ની બદલે થ્રી કરી નાખીએ આપણે અને હવે જો આપણે એન્ટર આપીએ તો આપણને એનો આઉટપુટ આખે આખું તમને જોવા મળે હેલો નિર્મલ વેલકમ ટુ ઉબન ટુ લિનક્સ ધ કરન્ટ ડેટ એન્ડ ટાઈમ ઇઝ વેનસડે જાન્યુઆરી સિક્સ હવે તમને એમ થશે સર આજે સિક્સ ક્યાં છે સોળ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લિનક્સના કેલેન્ડરમાં જે તારીખ અને સમય તમને દેખાડશે તે જ તારીખ અને સમય તમને અહીંયા દર્શાવવામાં આવશે એટલે જો તમારે કોમ્પ્યુટર સિસ્ટમમાં મારા કોમ્પ્યુટરની જેમ ડેટ અને ટાઈમ સેટ થયેલા નહીં હોય તો તમને આ રીતનો આઉટપુટ જોવા મળશે આગળ જોઈએ સ્ક્રિપ્ટ નંબર ચાર એક ચલનો ઉપયોગ દર્શાવતી સેલ સ્ક્રિપ્ટ આપણે તૈયાર કરવાની છે હવે ચલ એટલે શું તો કે જેની કિંમત બદલાય તો એ ચલ કહેવાય બરોબર તો એવો એક આપણે ચલ ઘોષિત કરવાનો છે અને એની કિંમત આપણે મેળવવાની છે તો ચાલો તે જોઈએ એના માટે આપણે આ સ્ક્રિપ્ટ ત્રણ બંધ કરી દેસુ અને સ્ક્રિપ્ટ ચાર બનાવશું ક્રિએટ ડોક્યુમેન્ટમાં એમટી ફાઇલ હવે એમાં સ્ક્રિપ્ટ ફોર લખી નાખીએ પાછળ ડોટ એસેટ લગાડવાનું નહીં ભૂલવાનું

એક્સેલ સ્ક્રિપ્ટ આપણે જોવાની છે સૌથી પહેલું વિધાન ક્લિયર જ હશે એ તમારે કીધા વગર મૂકી દેવાનું રહેશે હવે એક આપણે સબ્જેક્ટ નામનો વેરીએબલ ઘોષિત કરીએ છીએ તો સબ્જેક્ટ માં આપણે ઓલરેડી કમ્પ્યુટર સાયન્સ એવું આપેલું છે જે આપણે આપેલું છે એટલે આપણે હવે એવું લખવું ન પડે ઇકો કરીને ખાલી અહીંયા સબ્જેક્ટ આપીએ ને પણ સબ્જેક્ટ ને ઘોષિત કરવા માટે એની આગળ ડોલર ની નિશાની લગાવવી પડે ડોલર સબ્જેક્ટ ઇઝ ઈઝી ટુ લર્ન એટલે અહીંયા ડોલર ની જગ્યાએ ડોલર સબ્જેક્ટ લખ્યું છે ને એની બદલે કોમ્પ્યુટર સાયન્સ આપોઆપ આવી જશે તો અહીંયા આપણી આ સ્ક્રિપ્ટ પૂરી થાય એટલે આપણે આને સેવ કરી નાખીએ અને હવે એક વખત સેવ કર્યા બાદ આપણે ટર્મિનલ ઓપન કરીને સ્ક્રિપ્ટ ચાર ને આપણે રન કરીએ સેલ સ્ક્રીપ્ટ ત્રણ છે એને કાઢીને ચોથું લખી નાખીએ તો મિત્રો તરત જ તમને બતાવે કોમ્પ્યુટર સાયન્સ ઇઝ ઇઝી ટુ લર્ન પૂરું આ એનું આન્સર આવી જાય તમને જોવા મળે છે આપણે તો સબ્જેક્ટ લખ્યું હતું સબ્જેક્ટ નામનો ચલ ઘોષિત કર્યો હતો બરોબર તે આપણે લખી નાખ્યું છે અને એનો આન્સર તમને જોવા મળે છે ત્યાર પછી મિત્રો અમુક મુદ્દા છે કે જે ધ્યાનમાં રાખવાની બાબતો જો આપણે સ્ક્રિપ્ટ લખીએ તો કઈ કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ તેના માટેનું એક આપણને આપેલું છે તો તે આપણે જોઈએ સીધું જ આપણે ત્યાં પહોંચી જઈએ આપણે અત્યારે લગીના પેજ તો જોઈ લીધા તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો આપણે જોઈએ એમાં પેલો મુદ્દો છે ચલ ને કોઈ કિંમત આપતા સમયે બરાબર ના ચિહ્નની બંને બાજુએ કોઈ ખાલી જગ્યા એટલે કે સ્પેસ રહેવી જોઈ નહીં બરોબર એક મુદ્દો આ છે બીજું ત્યાર પછીનું પેજ જોઈએ એક જ મુદ્દો હતો કે જે બરાબર પહેલા કે પછી ક્યાંય પણ કોઈ જગ્યાએ તમને વચ્ચે સ્પેસ તમે જો મૂકશો તો તે જવાબ તરીકે સ્વીકારશે નહીં હવે મિત્રો એવું કરવાનું છે મુદ્દા સ્ક્રિપ્ટ પાંચમી આપણે બનાવવાની છે જેમાં એક એવી સ્ક્રિપ્ટ બનાવવાની છે કે જે ચલનો બે વખત ઉપયોગ દર્શાવતી સેલ સ્ક્રિપ્ટ આપણે તૈયાર કરવાની છે તો ચાલો હવે આપણે એવી એક સેલ સ્ક્રિપ્ટ જોઈએ કે જે ચલનો બે વખત ઉપયોગ દર્શાવતી હોય તો સ્ક્રિપ્ટ નંબર પાંચ સ્ક્રિપ્ટ

વેરિયેબલ્સ વેરિયેબલ નો ઉપયોગ દર્શાવતી સ્ક્રિપ્ટ નંબર પાંચ એમાં પહેલું વિધાન ક્લિયર જ હશે એટલે કે જૂનું આઉટપુટ જતું રહે માત્ર જે એક જ આઉટપુટ છે એ બતાવે હવે આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે એક વેરિયબલ ઘોષિત કરેલો છે જે જેમાં આપણે કિંમત આપેલી છે કમ્પ્યુટર સાયન્સ પણ આ બે વખત આપણે દર્શાવવાની છે એટલા માટે ઇકો પછી ડોલર ની નિશાની સબ્જેક્ટ ઇઝ ઇઝી ટુ લર્ન અને ફરી પાછો એક ઘોષિત કરવાનો છે આપણે ચલ એમાં આપણે લખશું ઇકોનોમિક્સ અને ઈ જે ઇકોનોમિક્સ લખેલું છે તે તમને કોઈને લાગુ ન પડે એટલે અહીંયા આપણે ફિઝિક્સ લખવું હોય તો એ લખી શકીએ કેમેસ્ટ્રી લખવું હોય તો એ લખી શકીએ કોઈ પણ લખી શકીએ મિત્રો તો એ તમે લખી શકો છો હવે અહીં આપણે ઇકો કરીને વરી પાછો ચલ ઘોષિત કરવા માટે ડોલરની નિશાની આગળ કરવી પડશે સબ્જેક્ટ ઇઝ ઇઝી ટુ યુઝ ઇઝી ટુ લર્ન સોરી રેડી તો આ રીતે આપણે બે વખત ચલ નો ઉપયોગ કર્યો સબ્જેક્ટ જ છે બે પણ બંને વખત અંદરની કિંમત બદલાઈ જાય છે તો હવે આને આપણે ફાઇલમાંથી એકવાર સેવ કરી દઈએ અથવા ખાલી અહીંથી સેવ કરી દઈએ અને ટર્મિનલ ઓપન કરીને સ્ક્રિપ્ટ નંબર પાંચ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જશે કમ્પ્યુટર સાયન્સ ઇઝ ઇઝી ટુ લર્ન ઇકોનોમિક્સ ઇઝ ઇઝી ટુ લર્ન બરોબર તો અહીંયા આપણને આ બે બે પ્રકારના જે ચલ હતા બે એક સરખા નામવાળા બે ચલ એનો ઉપયોગ કરતા આપણે શીખી ગયા હવે વિદ્યાર્થી મિત્રો એને લગતી થોડી વાત છે જે આપણે કરવાની છે સેલ સેલસ્ક્રિપ્ટમાં ચલ વ્યાખ્યાયિત કરીએ ત્યારે અનુસરવાના નિયમો આપણને આપેલા છે તે નિયમો ખાસ આપણે જોઈ લઈએ એક વખત કે કોઈ પણ ચલનું નામ મૂળાક્ષરો અંકો અથવા અંડરસ્કોરના સંયોજનથી બનેલું હોવું જોઈએ બરોબર તો તે ચલ ચાલે પછી ચલના નામમાં અંડરસ્કોર સિવાય અન્ય કોઈ વિશિષ્ટ અક્ષરો એટલે કે જે સ્પેશિયલ કેરેક્ટર્સ કહેવાતા હોય તેનો ઉપયોગ થવો જોઈએ નહીં એક અંડરસ્કોરને છૂટ મળેલી છે અને ચલના નામનો પ્રથમ અક્ષર કોઈ મૂળ અક્ષર અથવા તો અંડરસ્કોર હોય તો ચાલે દાખલા તરીકે માન્ય ચલ કેવા પ્રકારના હોવા જોઈએ

સાત પોઈન્ટ ચાર પોઈન્ટ ત્રણ વપરાશ કરતા સાથેની ક્રિયા પ્રતિક્રિયા અને સેલ સ્ક્રીપોર્ટ ત્યાંથી મિત્રો હવે આપણે આવતા વિડિયો લેક્ચરના માધ્યમથી અભ્યાસ કરીશું ત્યાં સુધી આપણે આ પાઠ અહીંયા આટલે સુધી ચાલ્યો છે હવે પછીનો જે પાઠ છે એ આવતા વિડીયો લેક્ચરમાં પૂર્ણ કરીશું તો અહીં આપણો આ વિડીયો પૂર્ણ કરીએ છીએ નમસ્કાર અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય